सूरत महानगरपालिका संचालित प्राथमिक शिक्षण समिति की चूंटणी सूरत महानगरपालिका में योजवामां आवी हती। आ चूंटणी में 12 बैठकों में 4 बैठकों पर भाजपे पहले थी ज जीत मेळवी हती, त्यारे 8 बैठकों ने लईने थयेली चूंटणी में 7 बैठकों पर भाजपे विजय मेळव्यो हतो, ज्यारे 1 बैठक पर आपे विजय मेळव्यो हतो। आ समग्र चूंटणी प्रक्रिया में एक कोर्पोरेटरे 8 मत आपवाना होय छे, ते जग्या पर 16 मत पड़ता तेमज मत रिजेक्ट थवाने लईने विवाद शुरू थयो हतो। जोतजोतामां मारामारी सुधी पहोंच्यो हतो अने पोलीसे आपना कार्यकर्ताओने टींगाटोळी करीने बहार काढ्या हता। सूरत महानगरपालिकामां आजे शिक्षण समितिनी बैठको माटे चूंटणीनुं आयोजन करवामां आव्युं हतुं। आ चूंटणीमां 15 सभ्योनी बॉडी होय छे, तेमां 3 राज्य सरकारना अने बाकीना सभ्यो चूंटायेला प्रतिनिधिओमांथी होय छे। खास करीने आ चूंटणीमां 12 उमेदवारोए उमेदवारी करवानी होय छे, पण अत्यारे जेटला उमेदवारोए उमेदवारी फॉर्म भरता 20 वर्ष बाद पहेली वखत सूरत महानगरपालिकानी शिक्षण समितिनी चूंटणीनुं आयोजन करवामां आव्युं हतुं। जो कि भाजपे 4 सीट पर पहेलेथी ज कब्जो करी लीधो हतो, त्यारे 8 बैठकों माटे भाजपना 7 उमेदवार अने आप पार्टी द्वारा 2 उमेदवारोए उमेदवारी नोंधावी हती। चूंटणीना छेल्ला 1 अठवाडियाथी रसाकसीनो जंग जाम्यो हतो, त्यारे चूंटणीनुं परिणाम आवतानी साथे ज भाजप अने आपना कार्यकर्ताओए हंगामो मचाव्यो हतो, कारण के एक ज नगरसेवके 8 मत आपवानी जग्या पर 16 मत आप्या हता, जेने लईने आप पार्टीए भाजप उपर सीधा आक्षेपो कर्या हता के जे मतदान कर्युं छे अने ते माटे केन्सल करवामां आव्या छे। તેમણે બતાવ્યા વગર જ સીધી રીતે કેન્સલ કરી નાખ્યા છે, જેને લઈને જોતજોતામાં હંગામો મચી ગયો હતો। ભાજપ અને આપના નગરસેવકો વચ્ચે થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો। આ પછી પોલીસની એન્ટ્રી થઈ હતી અને આપના કાર્યકર્તાઓએ ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા। જો કે આને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો, કારણ કે આપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મહાનગરપાલિકાના કહેવાય છે અને સદનની કાર્યવાહી દરમિયાન પોલીસને ત્યાં પ્રવેશ આપવામાં આવતો નથી, ત્યારે શાસક પક્ષના નેતાઓએ પોલીસની મદદ વડે વિરોધને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને હંગામો મચી ગયો હતો કે જોતજોતામાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આજરોજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે શિક્ષણ સમિતિની ચૂંટણી હતી। બપોરે 3 થી 5 દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેટરના તમામ 120 કોર્પોરેટર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 5.5 કલાકેથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। શિક્ષણ સમિતિની આ ચૂંટણીમાં ટોટલ 9 ઉમેદવારોએ ઉમેદવારો હતા, તેમાંથી 8 સીટ માં આપણે વિજેતા જાહેર થયા છે, એમાંથી 7 બીજેપી અને 1 આપની સીટ થઈ છે। આપના 1 ઉમેદવારની હાર થતાં એમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સભાખંડમાં ખૂબ જ અભદ્ર વાણી વર્તન કરીને આખી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને લજ્જિત થાય એવા શબ્દો દ્વારા, એવા વાણી વર્તન દ્વારા આખી ચૂંટણી પ્રક્રિયામાં ધમાલ કરી છે અને એક મહિલા તરીકે પણ ખૂબ જ ખરાબ વર્તન કરીને, અવર્તનીય કહેવાયને કે એક મહિલા તરીકે એક અશોભનીય વર્તન એમના દ્વારા કરવામાં આવ્યું છે। ખૂબ જ હલ્લાબોલ કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પણ કંઈ વ્યવસ્થા હતી એ તમામ વ્યવસ્થાને એમણે તોડી ફોડી અને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન કર્યું છે। શિક્ષણ સમિતિની આજની આ ચૂંટણી દરમિયાન બપોરે 3 થી 5 મતગણતરીમાં પણ આપના વિપક્ષના નેતા, ઉપનેતા, દંડક અને આપના બંને જ ઉમેદવારો પણ ત્યાં હાજર હતા અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પણ આપ પક્ષના નેતા, ઉપનેતા અને દંડક અને સાથે એમના ઉમેદવારોને પણ હાજર રાખીને ચૂંટણી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી પ્રક્રિયામાં એ નિયમ જ નથી હોતો, ધારો કે આપણે કોઈ પણ ચૂંટણી પ્રક્રિયામાં પસાર થતા હોઈએ તો મતગણતરી બાદ કોઈ પણ પ્રક્રિયામાં આપણે બેલેટ પેપરને ફરીથી ઓપન કરીને એને જોઈ શકતા નથી અને આ ચૂંટણી પ્રક્રિયામાં મતગણતરીમાં પણ આપના વિપક્ષના નેતા, ઉપનેતા, એમના બંને ઉમેદવારો એ તમામને હાજર રાખીને આપણે મતગણતરી કરવામાં આવી હતી। જે મતગણતરી દરમિયાન 120 માંથી 1 બેલેટ પેપર
અમાન્ય રાખવામાં આવ્યું હતું, તો એ બેલેટ પેપરને પણ આપણે એમની સમક્ષ બતાવીને એ બેલેટ પેપરને આપણે અમાન્ય રાખ્યું છે અને એ પણ એમણે સ્વીકાર કર્યો છે કે આ વાત સાચી છે કે એક બેલેટ પેપર પર વધુમાં વધુ 8 મત હોવા જોઈએ, તેની જગ્યાએ 16 મત હોવાથી એ બેલેટ પેપરને આપણે અમાન્ય ઠેરવવામાં આવ્યું છે, એ પણ એમની સમક્ષ અને એમની હાજરીમાં એમણે સ્વીકાર્યું છે. વિપક્ષ નેતાના જો એમ કેવું છે કે આ ફરીથી એકવાર ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. આ ચૂંટણી પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે અને એના માટે છેલ્લા ઘણા સમયથી આપણે આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા હતા અને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા આપના ઉમેદવારો આપના નેતાઓને સાથે લઈને આ ચૂંટણી પ્રક્રિયામાં કરવામાં આવી હોય છે અને ફરીથી અને એમનું પહેલેથી જ કે તેઓ આ પ્રક્રિયાને વખોડી કાઢવા માટે એમની હાર નિશ્ચિત હતી અને આ પાર્ટીના કાર્યકર્તાઓને હાર સહન નહીં કરી શકવાને કારણે એમણે આજે અભદ્ર વાણી વર્તન કરીને કર્યું છે, એ ખૂબ જ અશોભનીય છે. સુરત મહાનગરપાલિકામાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી હતી. ચૂંટણી પૂરી થયા બાદ પરિણામોની ગણતરી ચાલતી હતી. એકવાર ગણતરી થયા બાદ અમે રિકાઉન્ટિંગની માંગણી કરી હતી, પણ મેયરશ્રીને ખબર પડી ગઈ કે જો રિકાઉન્ટિંગ થશે તો આમ આદમી પાર્ટીના બંને સભ્યો જીતી જશે, એટલા માટે એમણે અમારી માંગ સ્વીકારી નહીં. કારણ કે એમને ડર હતો કે જો આ લોકો બેલેટ પેપર ચેક કરશે તો એમને ખબર પડી જશે કે એમના બે સભ્યો જીતે છે. એટલે મેયરશ્રીનો એક માણસ બેલેટ પેપર લઈને પાછલા દરવાજેથી ભાગી ગયો અને એમણે અમારી સહી કરાવ્યા વગર ચૂંટણીના પરિણામો જાહેર કરી દીધા. આ લોકશાહીની હત્યા છે, આનો અમે વિરોધ કરીએ છીએ અને ફરીથી ચૂંટણી થવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ. સીધો જ ઇશારો સી આર પાટીલભાઈ તરફ જાય છે. માજી બુટલેગર જેમને અમે કહીએ છીએ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખનો ઇશારો હતો કે આ લોકોને ગમે તેમ કરીને હરાવવાના છે અને એના માટે એમના મત જો પૂરેપૂરા એમને મળી રહે તો એમને બેલેટ હરખા ચેક કરવા દેવા નહીં, આપણે આપણી રીતે એમને ગણતરી કરાવી દેવી. અમારા મહિલા કાઉન્સિલરો ભાઈઓના કાઉન્સિલરોને ઉપર ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ હુમલો કરેલો અને મારા ઉપર સિક્યુરિટી ગાર્ડે પણ હુમલો કરેલો.